अगर हम शेक मारे गरम को तेरी हॉट वाटर में अगर हम कोल्ड ब्रेक कर देता हूँ ऐसे पर आपने जरा पानी यूज करी है क्या ने आ रही थे लाइक शेकी में बकेट लेवा एक में गरम पानी एक में ठंडू पानी से ना गरम पानी से ठंडा पानी में बर्फ पानी ठंडू पानी लेंगे ऐसा गरम पानी में आप अच्छी सहन था इंसान वाला भी सहन था एक टू लेवा एक टू गरम पानी लेंगे और इतना जो सोची सके पानी हाँ अजी पर ना चला कि टेम्परेचर जो भी चाहिए इधर थोड़ा ज़्यादा जरूर जो पानी में सोची सके पानी ना आ रही तो नीचे भी मैंने पच्ची पेट पर रखवा पेट ऊपर मुकवा मत सा ना आपू पेट कवर था ये भी तेरे को मुक्की शक्का जैसे गैस्ट्रिक ट्रबल हो एसिडिटी हो डाइजेशन का प्रॉब्लम हो तो मैं खास करीने डाइजेशन का प्रॉब्लम हो तो अपर पार्ट में वजन रहता है लीवर एसिडिटी अने गैस अने डाइजेशन ये त्रणी में अपर पार्ट ऊपर वजन रहता है तो हाँ એટલે અહીંયા જઠરનો ભાગ છે જઠર ઉપર આવી જાય લીવર ઉપર આવી જાય તો આ બધા જ આ ત્રણેય વાત વસ્તુથી ત્રણેયના ઓલમોસ્ટ જેટલા પણ પ્રોબ્લેમ અથવા તો એને રિલેટેડ જેટલા પણ પ્રોબ્લેમ છે અથવા તો એના કારણે ઊભા થયેલા જેટલા પણ પ્રોબ્લેમ છે એ બધામાં ફાયદો કરે અને જ્યારે ઠંડુ પાણી મૂકવામાં આવે ત્યારે ગમે તેવો ભયંકર ગેસ હોય કે ગમે તેવી ભયંકર એસિડિટી હોય પાંચ મિનિટ માટે પણ ઠંડુ નેપકિન મૂકી દો તો તાત્કાલિક એને રિલીઝ કરશે એને તાત્કાલિક રિલીઝ કરી ના એટલે સારું નથી થયું ઘણા લોકોને પછી એવો પણ પ્રશ્ન હોય કે સર રાખ્યું તો થોડી વાર માટે સારું રહ્યું પણ હવે કન્ડિશન અંદર એટલી બધી ભયંકર હોય તો એ કદાચ આ ટૂંકું પડે તો ટૂંકું પડે તો વધારે ફ્રિકવન્સીમાં કરવાનું વધારે લાંબા ટાઈમ સુધી રાખવાનું કારણ કે આ તો કેવું કરશે કે જેવું ઠંડુ પાણી મૂકીએ ઠંડા પાણીનું નેપકિન મૂકીએ એટલે થોડી વારમાં બોડી એ બધી ઠંડકને શોષી લે અને નેપકિન ધીરે ધીરે ગરમ થવા લાગે એ જ વસ્તુને પાછી આમાં નાખીએ એટલે પાણી પણ ધીમે ધીમે ટેમ્પરેચર ચેન્જ કરવા લાગે એનો કોઈ વાંધો નથી આપણે ફરી પાછું એડ પણ કરી શકીએ પણ એ જ પ્રોસેસને કન્ટિન્યુ કરવાથી ધીમે ધીમે અહીંનું બ્લડ સર્ક્યુલેશન વધે અને પેલું લાઇવલીનેસ કેવી રીતે આવે તો જેમ જેમ બ્લડ ફ્લો વધતો જાય એમ ધીમે ધીમે લાલીમાં વધતી જાય ને પેલું એચબીવાળું ખાવાનું ચાલુ કરીએ તો ખજૂર મોઢામાં નાખીએ એ ભેગા લાલ ના થઈ જઈએ પણ ખજૂર નાખતા રહીએ ત્યારે 6-12 મહિને કંઈક આમ એમ દેખાય કે હા ચમક આવી એ રીતે આ પ્રોસેસ પણ એવી જ છે કે ઇન્ટરનલ ઓર્ગન્સને પાછા લાઈવ કરવાના છે તો એ ધીમે ધીમે કરતા પાછા નોર્મલ કન્ડિશનમાં આવે અને હંમેશા એક નિયમ એવો છે કે કોઈ પણ ડિઝીઝ કોઈ પણ કન્ડિશન સિમ્પટમ હોય ડિઝીઝ હોય ડિસઓર્ડર હોય એ ડાયરેક્ટ ડાઉન ના જાય કોઈ પણ નેચરલ પ્રોસેસ હોય તો એની અંદર પણ ડાયરેક્ટ ઉતાર ના આવે કે ડાયરેક્ટ ચડાવ ના આવે એ પ્રોસેસ આમાં જ હોય એટલે નીચે ઉતરે તો એકવાર ઉતર્યું પછી પાછું અપ ગયું આ અપ્સ એન્ડ ડાઉન્સ હોય જ એટલે આપણે કન્સિડર એ કરવું પડે કે શરૂઆત અહીંયા હતી અહીંથી આટલો પ્રોબ્લેમ મને હતો આજે 10 દિવસ પછી 15 દિવસ પછી મને આટલો ચેન્જ આવ્યો છે એ કન્સિડરેશન આ રીતે થાય ત્યાંથી કાલે કેવું હતું ને આજે કેવું હતું એ કન્સિડરેશન ના થાય એ તો કાલે એવું હોય કે વધી ગયું હોય અથવા તો એકદમ સારું લાગતું હોય અને આજે વધારે પ્રોબ્લેમ થયો હોય તો આપણે એને કન્સિડર કરીએ તો એવું લાગે કે આ તો પ્રોબ્લેમ વધી ગયો આનાથી હવે હું નેપકિન મૂકું છું ઠંડા પાણીથી શરૂઆત કરવાનું અને ઠંડાથી જ પૂરું કરવાનું બહુ મોટું રોકેટ સાયન્સ નથી બહુ જ સિમ્પલ છે તો તેની ઇફેક્ટ રોકેટ સાયન્સ જેવી છે કારણ કે જ્યારે મોટા મોટા પ્રોબ્લેમમાં ચેન્જ જોવા મળે ત્યારે એટલે ઘણી વખત અમને પણ નવાઈ લાગે કે ઓ આ કન્ડિશનમાં પણ સારું થયું એટલે વી નેવર હોપ ઇટ બટ સ્ટીલ એમાં રિઝલ્ટ મળે એટલે હું ઘણી વખત કહું કે મેં ચમત્કાર જોયા છે નેચરોપેથીમાં ઘણા ચમત્કાર થતા જોયા છે સાઈડનો કોર્સ નહીં કરવાનો ખબર જરૂર નથી આપણું ફોકસ આ એરિયા છે એટલે જો એકદમ ફોકસ્ડ કરવું હોય તો આને આ રીતે પણ કરી શકીએ આ રીતે પણ મૂકીને કરી શકીએ અને આખે આખું પેટ લેવું હોય તો પણ લઈ શકીએ જેને ગાયનેક ઇશ્યુ છે ઓવરીઝના પ્રોબ્લેમ છે યુટ્રસના પ્રોબ્લેમ છે એ લોકોને આની આ પ્રક્રિયા થોડું નીચેના એરિયામાં આ રીતે કરવામાં આવે તો એને એની અંદર પણ બેનિફિટ મળે ગેસ્ટ્રિક ટ્રબલમાં પણ ઘણી વખત એવું હોય છે કે ઓડકાર વધારે આવતા હોય ઘણી વખત નીચેથી ગેસ વધારે પાસ થતો હોય અથવા તો નીચેથી પાસ ના થતો હોય
ત્યારે પણ આ પ્રક્રિયા કરવામાં આવે તો એ રિલીઝ તરત જ કરે. એટલે ઘણાને ગેસના કારણે પેટ એકદમ હેવી થઈ ગયું હોય તો ત્યારે આખું પેટ કવર કરીને કરી શકાય. જનરલી 1:1 નો રેશિયો રાખવાનો હોય છે. એક એક મિનિટનો રેશિયો રાખવાનો હોય. એક મિનિટ ઠંડુ, એક મિનિટ ગરમ, એક મિનિટ ઠંડુ, એક મિનિટ ગરમ, એ રીતે. ટોટલ નિયરલી 15 to 20 મિનિટ્સ. બ્લડ ફ્લો ક્યાંયથી પણ બોડીમાંથી થતો હોય, આ કોઈ પણ પ્રક્રિયા કરવામાં આવે તો બ્લડ ફ્લો વધવા લાગે. એટલે ક્લોટ થયેલું બ્લડ પણ ખુલીને પાછું બ્લડ વધવા લાગે એવું પણ થઈ શકે. એટલે બ્લીડિંગવાળી કન્ડિશનમાં આ પ્રોસેસ ના કરાય. અને એટલા માટે જ માસિક હોય ત્યારે કોઈ પણ લેડીઝને આ ટ્રીટમેન્ટ કરાય નહીં ક્યાંય પણ બોડીમાં. એટલે માસિક ધર્મમાં ઠંડા ગરમ શેકનો ઉપયોગ નહીં કરવો, કે ખાલી ઠંડાનો કે ખાલી ગરમનો પણ નહીં કરવો. સૂક્ષ્મતાથી અભ્યાસ ઓબ્ઝર્વ કરવાનો આપણો અભ્યાસ હોય તો આ કન્ડિશનમાં તરત ખ્યાલ આવે, અધરવાઇઝ એનું રિઝલ્ટ મળે ત્યારે ખ્યાલ આવે. બટ આ જ રીતે 1:1 ઠંડા અને ગરમ પાણીનું કરી શકાય. ઘણી જગ્યાઓ પર એને ડાયરેક્ટ વરાળથી પણ કરવામાં આવે છે. એટલે ઠંડા માટે આ રીતે પાણી લેવામાં આવે બરફનું, અને ગરમ માટે લાઈવ ચૂલો હોય એની ઉપર પાણી મૂકી અને પાણી ઉકળતું હોય એની ઉપર પેલું કાણાવાળું છીબું રાખવામાં આવે, એની ઉપર નેપકિન રાખીને ડાયરેક્ટ એનો યુઝ કરવામાં આવે. આ કન્ડિશનના કોઈ સાઇડ ઇફેક્ટ નથી, બટ રિસ્ક ફેક્ટર તો હોય. તમે બહુ જ અતિશય ગરમ પાણી લઈને લગાવી દો તો ગરમ તો લાગવાનું જ છે, એટલે ચામડી દાજી જાય એવું થઈ શકે. પણ એ આપણે ધ્યાન રાખવાનું છે, અને એટલા માટે આ વધારે સારું મને લાગે છે, કારણ કે પહેલી આપણી આંગળી જાય પછી પેશન્ટના પેટ ઉપર જાય. જ્યાં આપણી જાંગડી ના જતી હોય ત્યાં પેશન્ટ ઉપર મૂકવાનો તો સવાલ જ નથી આવતો. એટલે આપણે એટલું જ ગરમ મૂકી શકીએ કે જેટલું પેશન્ટથી સહન થતું હોય. જનરલી મૂક્યા પછી હાથ મૂકવાની જરૂર નહીં, થોડોક ટાઈમ થાય પછી આ પોતું જે છે એ ઠંડુ થવા લાગે, પછી હાથ મૂકીએ તો થોડી ગરમીની ફિલિંગ વધારે આવે. આવે છે ને? આ નેપકિનની બહુ કેપેસિટી નથી એબ્ઝોર્બ કરવાની, એટલે વધારે